બાયની કલાઈ પર બહેન દ્વારા બાંધવામાં આવતી રક્ષા સમી રેશમની ડોર એટલે કે રક્ષાબંધન જ્યાં બહેન પોતાના ભાઈના હાથ ઉપર રાખડી બાંધી ભાઈ માટે રક્ષાની પ્રાર્થના કરતી હોય જ્યારે સામે ભાઈ પણ બહેનના માથે હાથ મૂકીને રક્ષા કરવાના આશીર્વાદ આપતા હોય છે જો કે અમે આપણે એક એવું ગામ બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં છેલ્લા સાતસો વર્ષ રક્ષાબંધનનો પર્વ ઉજવાતો નથી આવું જોઈએ તેની ઉપરનો એક વિશેષ અહેવાલ રક્ષાબંધનનું પર્વ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે જો કે પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ ગામ એવા ગોધાણા ગામે છેલ્લા છસ્સો વર્ષ ઉપરાંતથી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં નથી આવતું રક્ષાબંધનના દિવસે ગોધાણા ગામની બહેનો પોતાના ભાઈના હાથે રાખડી નથી બાંધતી આ છસ્સો વર્ષ જૂની પરંપરા આજે પણ આ ગામમાં કાયમ અને અકબંધ રહેવા પામી છે ગોધાણા ગામના ઇતિહાસ અને દંતકથા વિશે વાત કરીએ તો ગોધાણા ગામમાં રક્ષાબંધનના દિવસની જગ્યાએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે બધાને ભાદર શ્રાવણ સુદ પૂનમની થાય ગોધાણામાં ભાદરવા સુદ તેરસની બળેવ થાય એની પાછળ ઘટના એવી છે કે શ્રાવણ સુદ પૂનમના બળેવિયા જે પાણીના ઘડુલા તલાઈમાં ભરવા જાય એ નીકળ્યા જ નહીં અને સમાધિ અલોપ થઈ ગયા પછી અઠ્યાવીસ દિવસે ભાદરવા સુ તેરસના સવારમાં રાત્રે સપનું આવી ગોધણશાદાએ સપનું આવીને મૂકીને કીધું કે સવારે તમે વાગતા ઢોલે તળાવની પાળે આવો અને ગામ આખું મળી તે પછી સવારમાં મૂકીને આખું ગામ આવ્યું તારે અઠ્યાવીસ દિવસે જે બળીવ્યા પાણી ભરવા ગયા હતા એ નીકળ્યા નીકળ્યા તારે એમને કીધું કે અમે તો હાલ જ ગયા પાણી ભરવા અને હવે નીકળ્યા તારનું અમારે ગોધણશાહ દાદાના અહીંયા વળવા થઈ ગયા એ પુરુષ થઈ ગયા જે વસરાત દાદાની જે કહાની છે ને એવી અમારે ગોધણશાહ દાદાની કહાની છે ગોધાણા ગામની જૂની લોકવાયકા પ્રમાણે છસો વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે બળેવ્યા દોડાવવાનો રિવાજ હતો ગામના તળાવમાં નારિયેળ કાઢવાની સ્પર્ધા યોજાતી હતી જેમાં ગામના યુવાનો ભાગ લેતા હતા અને ગામના તળાવમાં જે યુવાન નારિયેળ લઈને સૌથી પહેલો બહાર આવે તેને વિજેતા જાહેર કરવામાં આવતો હતો આ રિવાજને લઈને ગામના ચાર યુવાનો ખાલી ઘડો લઈને તળાવમાં નારિયેળ કાઢવા ગયા હતા અને જે યુવાનો ડૂબી ગયા હતા રક્ષાબંધન ના દિવસે જ આવી કરુણ ઘટના બનતા સમગ્ર ગામે રક્ષાબંધન ઉજવવાનું બંધ કર્યું હતું અમારે ભાજી શ્રાવણ મહિનાની પૂનમની હજી રક્ષાબંધન નથી અમારે રક્ષાબંધન ઉજવીએ અમે ભાદરવા સુદ તેરસનું તેથી અમારો મોટામાં મોટો ગોધન દાદાનો તહેવાર અમારો તો એ તહેવાર એના કારણથી છે કે અમારે જે સાતસો વર્ષ થઈ ગયા સાતસો વર્ષમાં એ અમારા જે અંદર બળી ગયા હતા તલાની અંદર ડૂબ્યાની ની અઠ્યાવીસ દાડે નીકળ્યા હતા તે ત્યારથી ગોધનસાર દાદાએ એવો પરચો આપ્યો તે પરચાના કારણથી અમે હવે એમને માનીએ છીએ અને એમની બળી હવે અઠ્યાવીસ દાડા પછી અમે ઉજવીએ છીએ અમે પૂનમના દિવસે રક્ષાબંધન નથી ઉજવતા અમે ભાદરવાસો તેરસને દિવસે ઉજવીએ છીએ એના પાછળ પણ એક કારણ છે પહેલાં આશરે સાતસો વર્ષ પૂર્વે વીરપુરુષ જેમનું નામ ગોધાણા જાદવ હતું તેઓ ગા તેઓએ ગાયો માટે પોતાનું મહાન બલિદાન આપી અને પોતાનું નામ અમર કરી દીધું છે અને તે યુદ્ધ દરમિયાન તેમનું મસ્તક પોતાના શરીરથી અલગ થઈ અને દાદકા ગામ ખાતે પડ્યું હતું અને તેમનું શરીર અમારા ગોધાણા ગામ પર આવ્યું હતું ત્યારે અમારા ગામમાં એક પ્રથા હતી કે રક્ષાબંધનને દિવસે બળેઓ વચ્ચે સ્પર્ધા ચાલુ હતી ત્યારે ચા ચાર કે પાંચ બળેઓ તળાવના કિલા કિનારે ગયા હતા અને ત્યારે પરત ન ફરતા ગામ લોકોને લાગ્યું કે તે ડૂબી ગયા છે પછી ગામના પ્રમુખ જે વડા હતા તેમના સ્વપ્નમાં એક વીર પુરુષે આવી અને પડચો આપ્યો હતો અને કીધું હતું કે તમે ગ્રામજનો સાથે તળાવના કિનારે જાજો જેટલા બળેઓ ડૂબ્યા છે તે જીવિત વર્તા આવશે એટલે એટલે પ્રમુખે તેમના કીધા અનુસાર એવું કર્યું અને ગયા હતા અને તે

છસો વર્ષ જૂની લોકવાયકા પ્રમાણે ગોધાણા ગામના ગ્રામજનો રક્ષાબંધનની જગ્યાએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનની ઉજવણી કરે છે ગામના પાદરમાં આવેલા દાદાના મંદિરે ભરાતા મેળાનો આનંદ પણ માણે છે ગોધાણા ગામની બહેનો પણ ગુજરાતના કોઈપણ ગામમાં સાસરે કે બહાર હોય તો તે પોતાના ભાઈને રાખડી બાંધવા માટે રક્ષાબંધનના દિવસે નહીં પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે ગામમાં જાય છે એક જૂની લોકવાયકા ગોધાણા ગામના ગ્રામજનો દ્વારા આજે પણ એકવીસમી સદીમાં સજીવન રાખવામાં આવી છે તે એક નવાઈ પમાડે તેવી ઘટના છે સમગ્ર ભારત વર્ષમાં આજે પવિત્ર ભાઈ બહેનના રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે પરંતુ આપણે જાણીને એક નવાઈ લાગશે કે ગુજરાતનું એક એવું પણ ગામ છે જ્યાં આજના દિવસે રક્ષાબંધન પર્વ નથી ઉજવવામાં આવતો અને એની પાછળ અનેક કારણ છે અનેક ઘટનાક્રમ છે સાથે જ એક માન્યતા પણ છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે આ જે ગામનો તળાવ છે ત્યાં આજથી લગભગ સાતસો વર્ષ પૂર્વે જે ગામના ચાર બળેવિયા કહેવાય તે અહીંયા તળાવમાં ઉતરી ગયા હતા અને કહી શકાય કે અઠ્યાવીસ દિવસ બાદ તેઓ એમખેમ બહાર આવ્યા હતા અને ત્યારથી આ માન્યતા અહીંયા છે અને આ ગામના લોકો જે છે તે આજથી એટલે કે પૂનમના દિવસથી અઠ્યાવીસ દિવસ બાદ રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે આ માન્યતા હજુ પણ અકબંધ જોવા મળી રહી છે નીરવ ચક્રવર્તી પાટણ સમાચારમાં સમય દિવસે વિરામ નામ જોતારો નિર્માણ ન્યૂઝ